કોઈ કોઈ ક્રિટિસાઇઝ કરવાનો હોવો જ જોઈએ, એ બહુ જરૂરી છે. જેટલો કોઈ ક્રિટિસાઇઝ કરે, જેટલો વધારે ક્રિટિસાઇઝ કરે એટલું સારું. એટલે એ ભાવનાથી આપણે સહન કરવાનું. અને ઘણી વખત તો લોકો ક્રિટિસાઇઝ કરતા હોય પણ આપણે આપણી સંતુલા ન છોડીને આપણું કાર્ય કરતા, જ્યારે આપણું કાર્ય છે એ કાર્ય શુદ્ધ હશે તો એનું પરિણામ તો શુદ્ધ જ થવાનું. આપણે કોઈ દિવસ ગભરાવાનું. તો એ જે નિર્ભયતા છે, એ નિર્ભયતા આવે છે ગુરુ કૃપાથી. એટલે જ કઈ ગુરુ કી આજ્ઞા આવી, ગુરુ કી આજ્ઞા જાય કહે કબીર દાસ કો તીન લોક ભય નાય. ભય ભયભીત થવાનું કઈ કારણ નથી, કારણ સદગુરુ રક્ષા કરે છે. એક વાત હું સ્પષ્ટ કહું કે માનવીને ભય શું કામ થાય? ભય થવાનું કઈ કારણ હોય? ભય થવાનું એક જ કારણ હોય કે જે વ્યક્તિ પોતાને ઇનસિક્યોર ફીલ કરે. વ્યક્તિ ફીલિંગ હોય નહીં કે આઈ એમ ઇનસિક્યોર. તમને અંધારાનો ભય લાગે, ઉજાસ હોય તો ભય નહીં લાગે. ઉજાસ હોય તો ભય એટલા માટે નહીં લાગે કે આપણે જોઈએ કે આપણે સુરક્ષિત છે. અંધારામાં તમે સુરક્ષિત છો કે નહીં એની ખાતરી નથી હોતી, એટલે ભ્રમ થાય અને ભ્રમના કારણે ભય થાય. એટલે પણ સદગુરુ જયારે જ્ઞાન આપે તો ભ્રમ તો એકદમ નિર્મૂળ થઈ જાય. અને ભ્રમ નિર્મૂળ થઈ જાય તો ભય ભાંગી જાય. અને ભય ભાંગી જાય, અસુરક્ષાની ભાવના દૂર થઈ જાય અને વ્યક્તિ નિર્ભય થઈ જાય. તો સદગુરુ નિર્ભય કરે આપણને. એટલે એનો જે આદેશ છે સદગુરુનો, એ સદગુરુના આદેશનું આપણે પૂર્ણ પાલન કરવાનું અને એના દ્વારા આપણા આત્માનું કલ્યાણ કરવાનું. એટલે સદગુરુને કાંઈ સ્મરણ કરવાનું, સદગુરુના વચનો યાદ કરવાના, સદગુરુના સ્વરૂપને સ્મરણ કરવાનું. અને એમના સ્મરણ દ્વારા આપણે આપણા જીવનનો ધન્ય બનાવીએ જીવનને. તો એવી રીતે આજે જે આ પ્રસંગ છે એ સદગુરુને યાદ કરવાનો છે. અને અહીં હિરદી બાપા પૂજ્ય જેમણે આ ભજન મંડળીનો પ્રારંભ કર્યો, એના માટે બધા ખૂબ ભજન રસિકો ભેગા થયા. એ ભજન રસનો આનંદ લેવા માટે આપ પણ આખી રાત ભજન કરો, એ બહુ મોટું કાર્ય, બહુ સેવાનું કાર્ય સમજો અને સદગુરુને રાજી કરનાર કાર્ય છે. અને એવી રીતે આ બધા કોઈ ક્યાંથી આવે, લંડનથી આવે, કોઈ હાંસલોથી આવે, કોઈ ક્યાંથી આવે, અને આવા બધા ભેગા થાવ. અને એમાં અમને પણ મોકો મળી ગયો. અમે લેસ્ટરથી અમે આવ્યા. આજે બે ત્રણ જગ્યા ઉપર અમારે મોડું જ થતું ગયું. બધી જ્યાં જ્યાં જતા ગયા ત્યાં મોડું થતું ગયું, કારણ ટ્રાફિકમાં ફસાઈ જવાય કે કઈ દેવું થઈ જાય. પણ અમે કહ્યું જવાનું એટલે જવાનું, ગમે તે થાય થોડો સમય, પણ આપણે જરૂર એનો આ બધાના દર્શનનો લાભ મળે, સદગુરુના ગુણાનુવાદ કરવાનું કંઈક લાભ મળે અને સદગુરુની સેવામાં આપણી કંઈક શ્રદ્ધા અર્પિત કરી શકીએ. એટલે આ શ્રદ્ધા સુમન અર્પિત કરવાનું ગુરુદેવને એ આ એક મોકો. અને આવો મોકો તો કોઈ દિવસ ચૂકવો નહીં. જ્યારે મોકો મળે ને, વી હેવ ટુ સેવ ધ ઓપોર્ચ્યુનિટી. આપણે કઈક એવી ઓપોર્ચ્યુનિટી આવે તો બચાવી જ લેવાની, તક છોડવાની નહીં. કારણ માનવી તક ચૂકે તો પછી ભટકી જાય. એટલે જ્યારે મોકો મળે ત્યારે એને સાચવી લેવાનું. અને આ આનંદનો પર્વ છે, આ ભજનનો પર્વ છે. આ ભજનના પર્વમાં આપણે સદગુરુને સ્મરણ કરીએ, ગુરુદેવની યાદી આપણા જીવનમાં રહે. એટલે એક આપણે સદગુરુએ બનાવેલું ભજન એ આપણે ધૂન રૂપે બોલીએ, પછી સત્ય નામ ભજો, સત્ય નામ ભજો, સાચા સંત થવા. સત્ય નામ ભજો, સત્ય નામ ભજો, સત્ય નામ ભજો, સાચા સંત થવા. સત્ય નામ ભજો, સત્ય નામ